નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા સુથવાડ ગામે કેમિકલ ચોરીના ટેન્કરનો રેન્જ આઈજીના આરઆર સેલની ટીમે પર્દાફાશ કરી 1,35,00,000નો મુદ્દા માલ કબજે કર્યો છે. નેશનલ હાઈવે પર રાત્રિના સમય લાંબા અંતરના વાહનોમાંથી ચોરીના બનાવો વારંવાર સામે આવતા હોય છે, જેમાં સુરત રેન્જ આઈજીની ટીમે કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં સેલવાસની કંપનીમાં જઈ રહેલું મોનો ઇથાઇલિન ગ્લાયકોલ નામનું કેમિકલ, જે કેમિકલ પ્રોસેસમાં વપરાય છે, જેને વાહન કરતા ટેન્કરના ડ્રાઈવર અને કંડક્ટરના મેળા પીપડામાં બારોબાર સગેવગી કરવાના ચાલતા રેકેટને મળેલી બાતમીના આધારે રેન્જ આઈજીની ટીમે રેડ કરી હતી, જેમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ કેમિકલના નાના બેરલમાં ભરીને જીતુભાઈ નામના મુખ્ય આરોપીને પહોંચાડતા હતા અને બહાર વેચાણ કરતા હતા. પોલીસે 4 આરોપીની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય 2 આરોપીને ભાગેડુ જાહેર કર્યા છે. ગઈકાલ તારીખ 22/10/2020 રેન્જ કચેરી આઈજીપી રેન્જ કચેરીના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ સુખદેવસિંહ તેમની સાથેના સ્ટાફના માણસો સાથે ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા હતા. તે દરમિયાન તેમને 4 ટેન્કરમાંથી કેટલાક ઇસમો, જેમાં મોનો ઇથાઇલ ગ્લાયકોલ નામનું જે કેમિકલ ભરેલું હતું, એના જે સીલ બંધ હતા એ સીલ તોડી અને પ્લાસ્ટિકના કેરબાઓમાં અમુક લીટર ચોરતા સ્થળ ઉપરથી જ રંગે હાથ પકડી લીધેલ હતા. એટલે એ ચારેય ટેન્કર ડ્રાઈવરો અને આ જે આખું કૌભાંડ કરાવનાર જીતુભાઈ ગંગારામ ખત્રી નાઓને પણ પાછળથી અટક કરવામાં આવેલા હતા. એટલે આ 4 ટેન્કરમાંથી માલિકોની જાણ વગર જે કેમિકલ સેલવાસ ખાતે કંપનીમાં પહોંચાડવાનું હતું તેને રસ્તામાં સીલ તોડી અને પોતાના અંગત ફાયદા સારું એમાંથી કેમિકલની ચોરી કરી અને હાઈવે ઉપરના આ જીતુભાઈને પોતે સપ્લાય કરી અને ગુનાહિત કાવતરું કરીને ગુનો આચરી રહેલા હતા, જેને સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવેલ છે. જે અન્વયે ચીખલી પોસ્ટે ખાતે ઇપીકો કલમ 407-120B મુજબનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ ચીખલીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીકે પટેલ નાઓ કરી રહેલ છે. કુલ મુદ્દામાલ છે 1,36,25,560નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.